વડોદરાની એમએસ યુનિવર્સિટીની કરોડોની જમીન બિલ્ડરને વેચી છે વડોદરાના કારેલીબાગની જમીન બિલ્ડરને વેચી દેવાઈ છે યુનિવર્સિટીની બોટનિકલ ગાર્ડનની જમીન બિલ્ડરે અંદાજે કરોડ ને લાખમાં ખરીદી છે બિલ્ડરે બાર હેક્ટરની જમીન અંદાજે એક કરોડમાં ખરીદી છે યુનિવર્સિટીની જમીન બોટનિકલ ગાર્ડન માટે વુડાએ રિઝર્વ રાખી હતી ત્યારે જમીન મામલે કોર્ટ કાર્યવાહી હોવા છતાં બિલ્ડરને આપી દેવાઈ તો જમીન મામલે યુનિવર્સિટી ખેડૂત અને બુડા વચ્ચે ચાલી રહી છે કોર્ટ કન્વઈ ત્યારે યુનિવર્સિટીની સિન્ડિકેટની અને સેનેટની બેઠકમાં ઠરાવ કર્યા વગર જ જમીન જતી કરાઈ છે જમીનમાં વેચાણમાં કેટલાક લોકોને ફાયદો મળ્યો હોવાનું પણ ચર્ચામાં છે તો એક સિન્ડિકેટ સભ્ય એક ધારાસભ્ય અને સાંસદે મોટી ભૂમિકા ભજવી છે બિલ્ડરને જમીન આપવામાં મોટી ભૂમિકા નિભાવી છે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે આવી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી માનુ જે પ્રમાણે આ જે જમીન આપવામાં આવી હતી વુડા દ્વારા અને તે બારોબાર બિલ્ડરને વેચી દેવાઈ છે અને આજે ખાસ કરીને જે જમીન છે તે વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવી હતી બોટનિકલ જે એના માટે અનામત હતી તો કેવી રીતે વેચી દેવાય મિથુન ઓગણીસો ચોર્યાસીમાં માં વુડાએ જ્યારે ટાઉન પ્લાનિંગ કર્યું ત્યારે એમએસ યુનિવર્સિટી માટે આ જમીન રિઝર્વર રાખવામાં આવેલી અને એમએસ યુનિવર્સિટી નો બોટનિકલ ગાર્ડન બને એવું પ્લાનિંગ હતું અત્યારે હાલ આ જમીન જે છે ત્યાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એલએનટી સર્કલ પાસેનો જે મેઇન રોડ છે એની બાજુમાં જ આવેલી જમીન છે સવા સો કરોડની જમીન બિલ્ડરોને મફતના ભાવે પધરાવી દેવાનો આ કારસો રચવામાં આવ્યો છે અત્યાર સુધીમાં એમએસ યુનિવર્સિટી ખેડૂત અને વુડા દ્વારા જે વિવિધ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે તેમ છતાં આ જમીનમાં અત્યારે બિલ્ડરો બાંધકામ કરી રહ્યા છે મામલો એ છે કે એક નાનકડો જે સર્વે નંબર છે એને વેચાણ કરી અને અત્યારે બાંધકામ અન્ય સર્વે નંબરમાં કરવામાં આવ્યું છે અને રજા ચિઠ્ઠી પણ લેવામાં નથી આવી મામલો ત્યારે બહાર આવ્યો કે આરટીએ એક્ટિવિસ્ટો છે એમને તપાસ કરી અને આખો મામલો બહાર આવ્યો છે એમની સાથે વાત કરીએ અરવિંદભાઈ શું કહો છો કયા પ્રકારની આ જમીન છે અને કેવી રીતે બિલ્ડરને ને પધરાવામાં આવી છે શું કહો છો હા એક આ ઓગણીસો ચોર્યાસીમાં વુડા દ્વારા એક એમએસ યુનિવર્સિટીને બોટોનિકલ ગાર્ડન માટે ફાળવવામાં આવી હતી અનામત કરવામાં આવી હતી તેતાલીસ હેક્ટર જમીન એમાંથી અત્યારે એકસો આઠ નંબર રેવન્યુ સર્વે નંબર જેની સવા એક હેક્ટર જમીન એટલે કે સવા લાખ સ્ક્વેર ફીટ જગ્યા એ કોર્ટમાં એફિડેવિટ કરી યુનિવર્સિટીના રજિસ્ટર અને વુડાના અધિકારીઓ સાથે ભેગા મળી અને એફિડિવેટ કરી કે યુનિવર્સિટી પાસે રૂપિયા નથી એટલે અમે આ જમીન જતી કરીએ છીએ પરંતુ એવા કોઈ એક્શન ના લીધા કે જમીન બચાવી નહીં કે જે હેતુ છે આનો પબ્લિક ઇન્સ્ટિટ્યુશનલ હેતુ એ હેતુ સિદ્ધ કરવા જોઈ તો તો જો રૂપિયા નતા તો પ્રાઇવેટ યુનિવર્સિટીને ટેન્ડર બહાર પાડીને પણ આપી શકતા હતા જેથી કરીને વડોદરાના વિદ્યાર્થીઓને જે ત્રીસ કિલોમીટર દૂર જવું પડે છે દર મહિને ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે ટ્રાન્સપોર્ટિંગ એ બચી શકે આ જમીન કેટલી કિંમતની છે અત્યારે હાલ શું ભાવે કેટલો કયો પ્લોટ આપ્યો છે બિલ્ડરને જે બાંધકામ ચાલુ કર્યું હા આ એક જમીન બાગ ધનાડિયા વિસ્તારમાં એરપોર્ટ રોડની જમીન છે વીઆઈબી રોડની અને એને અહીંયા દસથી પંદર હજાર રૂપિયા સ્પેરફીટની જમીન છે તે જમીન ફક્ત સત્યાવીસ કરોડ એટલે કે સત્યાવીસસો રૂપિયામાં થી સત્યાવીસસો રૂપિયામાં આ જમીન આપી દેવાઈ છે યુનિવર્સિટીને ભરવાના હતા ફક્ત આઠ કરોડ રજૂઆત હવે કારણ કે જે રીતે અત્યારે બાંધકામ શરૂ કરી દીધું છે અને મંજૂરી લીધી છે ખરી રજા ચિઠ્ઠી છે જે રીતે વડોદરા મહાનગરપાલિકા માં મેં પૂછવા ગયા હતા ત્યારે કોઈ હજુ રજા ચિઠ્ઠી આપવામાં નથી આવી રજા ચિઠ્ઠી ની કોઈ પ્રોસેસ નથી પરંતુ બિલ્ડરને વહેલામાં વહેલી તકે અહીંયા બાંધકામ કરી દેવું છે અને જે રીતે વડોદરા મહાનગરપાલિકા કે વડોદરા શહેરનું જે તે રાજકારણ લુચ્ચું રાજકારણ ચાલી રહ્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક બિલ્ડર ઉતાવળ કર્યો છે સાથે કહી શકાય કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ માટે એમના માટે કોલેજ બને એ અમારો મુખ્ય ગોલ છે સાથે સાથે બોટાનિકલ ગાર્ડનની જગ્યાથી હવે ગઈકાલે એમએસ યુનિવર્સિટી એવું કહે છે કે મેં આના માટે રાજ્ય સરકારને વારંવાર નાણાં માટે જાણ કરી હતી બધું રાજ્ય સરકારે નાણાં આપ્યા નથી તો શું રાજ્ય સરકાર વડોદરા શહેરના વિદ્યાર્થીઓ છે માટે કોલેજ બને એના માટે નાણા આપવા તૈયાર નથી રજૂઆત કરીશું શિક્ષણ કરીશું કોલેજ બને એવા પ્રયત્ન રહેશે સેલો સવાલ છે આપને કોણ કોણ ઇન્વોલ્વમેન્ટ છે રાજકીય રીતે કોઈ અંદર સંડોવાયેલા છે કારણ કે આટલી મોટી જમીન યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારના ઠરાવ વગેરે આવી આપવામાં હા એક જે એને કરાવી છે એ બિલ્ડર રીતે શાહના નામનું થયું છે અને એ અર્થ ગ્રુપ ના સંચાલક છે ને એ અર્થ ગ્રુપ માં ધારાસભ્ય એક છે અને સાંસદ પણ છે હવે એક માહિતી જાણવા મળી જ આવે કયા સાંસદ ને કયા સભ્ય છે પરંતુ છે ચોક્કસ અંદર અંદરવાહી કરવાના હવે કારણ કે એક બાજુ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે આ બાજુ બાંધકામ થઈ રહ્યું છે પરવાનગી વગર બાંધકામ શરૂ કરી દીધું હા અમે એક આ સિંગલ બેચ હુકમ છે તેની સામે અમે ડબલ બેચ આ ચેલેન્જ કરીશું અને વડોદરા ને ન્યાય અપાવીશું વડોદરાને ન્યાય અપાવવા માટે આજે કરોડોની જમીન છે મફતના ભાવે બિલ્ડરને આપવામાં આવી રહી છે ખેડૂત વચ્ચે વુડા વચ્ચે અને યુનિવર્સિટી વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેમ છતાં અહીંયા બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે આર્કી એક્ટિવિસ્ટો છે અત્યારે મેદાનમાં આવ્યા છે અને કોર્ટના દાર ખખડાવીને આ વિદ્યાર્થીઓના હિતમાં આ જે જમીન છે પરત આવે અને વિદ્યાર્થીઓના ઉપયોગ માટે આ જમીન લેવામાં આવે એના માટેના પ્રયત્નો શરૂ કર્યા છે મામલો એ છે કે કરોડોની જમીન છે એ મફતના ના ભાવે બિલ્ડરોને પધરાવવા માટેનો આ કારસો છે એમએસ યુનિવર્સિટીએ પૈસા નથી એવું કહીને હાથ હદર કરી દીધા છે ત્યારે આખા મામલાની અંદર તપાસ થાય આજે કામગીરી થઈ રહી છે અને રોકવામાં આવે એવું અત્યારે આરટી એક્ટિવિસ્ટો છે મેદાનમાં આવી અને કાર્યવાહી શરૂ કરી છે મિથુન જી જી જ્યારે કોર્ટ કેસ ચાલી રહ્યો હોય ને ત્યારે જમીન વેચી દીધી એટલે કોર્ટની અવમાનના પણ થઈ છે આમાં મિથુન ચોક્કસ વાત છે જે રીતે યુનિવર્સિટીએ ગઈકાલે એક પ્રેસનોટ જાહેર કરી છે અને એમાં કીધું છે કે અમારી લડત ચાલુ છે કોર્ટમાં પણ જો કોર્ટમાં લડત ચાલુ હોય તો આ કેવી રીતે જમીન એને થઈ શકે કેવી રીતે બિલ્ડરને વેચી શકાય એ પણ એક સવાલ છે ફરી તમને પૂછું કાલે જે પ્રેસનોટ આવી છે એમાં કહે છે કે અમારો કોર્ટ કેસ ચાલુ છે તો કેવી રીતે અહીંયા સ્થળ ઉપર બિલ્ડર બાંધકામ કરી શકે અથવા તો કેવી રીતે આ મંજૂરી વેચાણ અથવા તો બાંધકામની ની પરવી એમએસ યુનિવર્સિટીમાં અમે પણ એક્ટિવિસ્ટોએ મહિના પહેલા આરટીઆઈ કરી તેનો જવાબમાં ચોખ્ખે ચોખ્ખું ના પાડી દેવાયું છે આરટીઆઈમાં પણ માહિતી નથી આપતા એટલે બિલ્ડરના એમએસ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો સાથે જે સંબંધોના કારણે એ લોકો કોઈ માહિતી પણ નથી આપતા અને મોટું કોભાન કર્યું છે એ ચોક્કસ આમાં આવે છે ગઈકાલે ખુલાસો આપ્યો છે પરંતુ એ ખુલાસોમાં એમ કીધું છે કે અમે ચેલેન્જ કર્યું છે પણ કોઈ ચેલેન્જ નથી થયું એક ખોટી વાત છે બીજો એક સવાલ કઈ કેટલા સર્વે તેતાલીસ હેક્ટર માંથી ફક્ત સવા હેક્ટર એટલે કે સવા લાખ સ્ક્વેર ફીટ નો જ એકસો આઠ નંબર નો જ ઓર્ડર થયો છે અત્યારે દેખાઈ રહ્યું છે એકસો બે ફ્રન્ટમાં એકસો ને એકસો ત્રણ નંબર ને સો નંબર અત્યારે હાલમાં ઊભા છે તે એટલે એનો તો કોઈ ઓર્ડર નથી થયો તેમ છતાં બી કવરેજ કરી અને કરીને બાંધકામ બાંધકામ ચાલુ શરૂ કરવામાં આવ્યું હોય એવા થઈ રહ્યા છે છે મામલો એ કે ગાંધીનગર મુખ્યમંત્રી સુધી આ બાબતે રજૂઆત થવાની છે ત્યારે એમએસ યુનિવર્સિટી વિશ્વ વિખ્યાત છે અને એ એવું કે અમારી જોડે પૈસા નથી એટલે આ જમીન જતી કરવામાં આવે છે એ જ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અનેક સવાલો આ જમીન પાછળ વિવાદ ઉભા કરી રહ્યા છે ત્યારે સરકાર યોગ્ય કાર્યવાહી થાય અને શિક્ષણિક હેતુ માટેની જમીન છે એ બિલ્ડરો પાસે જતી અટકાવવામાં આવે એવી વડોદરામાંથી અત્યારે માંગ ઉઠી રહી છે મિથુન જી જી આભાર માનું માહિતી આપવા બદલ તો યુનિવર્સિટીએ બારોબાર જે જમીન છે તે વેચી દીધી છે અને તેનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે એટલે કે કોર્ટનો કોર્ટની અવમાન ના થઈ તેવું પણ ચોક્કસથી આમાં કહી શકાય